આપણાથી અલગ કશું જ નથી કરતા, એ ઉપજી છે, એ ઉપજણ આપ એ આપણા પોતાના આંતર સ્વરૂપને સમજાવવા માટે કરતા એ આ ઉપજણ સમજાવી છે. કરતાને ઉપજણ સમજાવવાની જરૂર શું છે? માટું જ સમજી લઈએ, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. અને જરા થોડુંક આપણે પ્રેક્ટિકલ સમજીએ. બ્રહ્મ પ્રદેશ તરીકે એને બધા ઓળખે છે, બધા ધર્મના સંપ્રદાયો બધા લોકોને અહીંયા આગળ અટકી જાય છે. હવે જો તમને ખબર પડે કે આ રજોગુણ કર્તાનું બનાવેલું તત્વ છે, એ તમે નથી, તો તમે નથી છૂટા થાવ કે નહીં? કે મેં નથી કર્યું, આ કર્તાએ આ વૃત્તિ નાખી છે, કર્તાએ આ તત્વ બનાવ્યું છે, અને મારી અંદર આ મારા અંશમાં આ વૃત્તિ નાખીને આ આને એક્ટિવેટ કરેલું છે, આને ચાલતું કર્યું છે, તો આ હું નથી, આ કોનું છે? કર્તાનું છે. એટલે તમે બધું કોને સોંપી દો? કર્તાને, પરમ ગુરુને. એક એક વચન તમે સાંભળી લેજો, યથા પિંડે તથા બ્રહ્માંડે. આ બધાને ખબર છે, યથા પિંડે, આપણા શરીરમાં જે છે આખા બ્રહ્માંડમાં છે, એ બધું આપણા શરીરમાં છે. આખી સમષ્ટિમાં આ પ્રણવ ચાલે છે, અને સમષ્ટિના પ્રણવ સાથે આપણો પ્રણવ જ્યારે બરોબર રિધમમાં ચાલે તો આપણી તબિયત બરોબર રહે. આ બધું સાયન્સ છે આખું, આપણું આ પંચમવેદ સાધો સીધો ગ્રંથ નથી, એકલો સાયન્સથી ભરપૂર છે. પરમ ગુરુએ કેવલ કર્તાની જે આખી વૃત્તિને કેવી રીતે પ્રગટ કરી અને કેવી રીતે અવતરણ થયું એના અને એમાંથી 84 તત્વોનું બંધારણ કેવી રીતે થયું, આની આખી રચના આપણે પહેલાં સામાન્ય રીતે જોઈ. હું તમને ટેબ્યુલર ફોર્મમાં અને સમજાય એવી રીતે સમજાવું કે જેથી તમે આ જ્યારે પંચમ વાંચવા બેસો ત્યારે તમને પંચમનું એકે એક વાક્ય સમજાય. નહીં તો શું થશે કે થોડુંક સાંભળશું ને પછી પાછું જતું રહેશે, એટલે આપણે વાંચતા જઈશું ને કરતા જઈશું. એટલે અહીંયા આગળ આ પાંચમાનું છે એ આજે આખી ખટવૃત્તિ. કંદ 5:116 બરોબર. જે હી અવિગત પતિ અગમ પારસ જાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા સોહી કરતા રહું કન જગઠાની વૃત્તિ ખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની. જગતની રચના કરવા માટે કેવલ કરતા એ જ્યારે પોતાની ઉપજણ અંદરથી ઉપજે છે, અને કેવલની એક અદ્વૈત ઉપજણ. કેવી ઉપજણ છે? અદ્વૈત, એટલે એ પોતે ખગાકાર શૂન્યમાં. સવારે જ મહેશભાઈ સમજાવ્યું કે ખગાકાર શૂન્યમાં પોતે ખગાકાર શૂન્ય સમ નહોતા, ચેતન વનતા ત્યાં આગળ શૂન્ય સમ લખતા હતા, પણ અંદર ચૈતન્યવત હતા. એટલે એમને જ્યારે એમની અંદરથી ઉપજણ ઉપજે, હવે એને કેવી રીતે સમજશું ઉપજણ એટલે શું, આપણે સમજશું કેવી રીતે? આપણી બધાની અંદરથી સવારના પોરમાં એક ઉપજણ ઉપજે છે. ઊંઘમાંથી ઉઠીએ અને અંધાધૂંધ આપણે ઉઠતા હોઈએ અને એકદમ આંખ ખોલીએ અને ધારો કે તમે બહારગામ ગયા છો, તો તમે શું થાય? ઉઠો એટલે ક્યાં છું પહેલાં થાય ને, એટલે આજુબાજુ જોઈએ, પછી જોઈને ધીમે 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 આપણું ભાન આવતું જાય, એમ એમ એમાં આપણી અંદર આજે આ કરવાનું છે, આજે આ કરવાનું છે, આજે એ આપણી અંદરથી ઉઠે કે આપણો આજે આજનો પ્રોગ્રામ શું છે, સવારથી ઉઠીને શું કરવાનું. અહીંયા આગળ કેવલ કરતાની અંદર તો કોઈ મન નથી, અંતઃકરણ નથી, કશું જ છે નહીં, છતાં પણ એની અંદરથી ઉપજણ ઉપજી, અને એ ઉપજણ કેના માટે ઉપજી? જગતની રચના કરવા માટે ઉપજી. હવે આ ઉપજણ આપણે કોઈ દાખલો આપી શકીએ, કોઈ ઉપમા આપી શકીએ, છતાં આપણી સમજ માટે છે કે આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારે કશું જ નથી હોતું અને એકદમ જ કેવું બધું જાગૃત થઈ જાય છે, એ રીતે એની અંદરથી સ્ફુરણ થયું ઉપજણનું. આ અદ્વૈત ઉપજણ હતી. અદ્વૈત એટલે જેની અંદરથી બીજું કોઈ દ્વૈત નથી.
અદ્વૈત ઉપજણમાંથી ધીમે ધીમે અંતર હેતુ બાહિર હતું બધું આગળ આગળ અહીંયા આગળ છઠ્ઠા કંદમાં આવશે. એટલે હું તમને આનો રેફરન્સ આપીને આ છ પહેલી સૌથી પહેલી જે કર્તાની ખટવૃત્તિ ઉત્પન્ન થઈ તેના વિશે સમજાવું. આજનો દિવસ આપણે આખો ખટવૃત્તિ એકલા પર જઈશું, પછી ધીમે ધીમે બધા 84 તત્વોનું આખું બંધારણ જોઈશું જે આપણું પોતાનું બંધારણ છે, આપણાથી અલગ કશું જ નથી. કર્તા એ ઉપજી છે, એ ઉપજણ આપ એ આપણા પોતાના આંતર સ્વરૂપને સમજાવવા માટે કર્તા એ આ ઉપજણ સમજાવી છે. કર્તાને ઉપજણ સમજાવવાની જરૂર શું છે? મારી અંદરથી આ ઉપજણ ઉપજી અને પછી એમાંથી મેં અદ્વૈત અંતરહેતુ બહિર્હેતુ બહિર્દ્રષ્ટિ અંતરદ્રષ્ટિ, તમે જો આપણી પેલી ચોપડી જ્યારે તમે છપાઈને આવશે ત્યારે તમને બતાવીશ આપણે આ ચોપડીમાંથી. જો અહીં આગળ કર્તાની અંતરવૃત્તિ, અંતરવૃત્તિમાંથી અદ્વૈત ઉપજણ, અદ્વૈત ઉપજણમાંથી અંતરદ્રષ્ટિ અને બાહ્ય, પહેલાં અંદર જોવું કે હું ક્યાં છું, પછી બાહ્ય જોવું કે આ શું છે, એની અંતરદ્રષ્ટિ અને બાહ્ય. બાહ્ય દ્રષ્ટિમાંથી એમણે આખા જગતની રચના કરી છે, આખું ક્રત છે એમની બાહ્ય દ્રષ્ટિમાંથી છે, અને અંશવૃત્તિ આખી જે છે એ ક્યાંથી, એમની અંતરવૃત્તિમાંથી છે. એટલે અંતરવૃત્તિ અને બહિર્વૃત્તિનો જો આપણે બરાબર તોડ કરી શકીએ, આપણે સમજી શકીએ કે આપણે જે છે કોણ છે, આપણે અંશ છે, અને અંશ છે આપણે કર્તાની અંતરવૃત્તિમાંથી આવેલા છે, અને કર્તાની બાહ્યવૃત્તિમાંથી કોણ છે, આખું ક્રત આખું જગત. એ ક્યાંથી માંડીને પ્રકાશ બ્રહ્મવૃત્તિથી માંડીને ત્રણ ગુણ ગણ આદિ સુધીને બધું આખું જગતનો આખો પસારો છે એ એમની બાહ્ય દ્રષ્ટિમાંથી ઉત્પન્ન થયો છે. હવે આ બાહ્ય દ્રષ્ટિને અંતરદ્રષ્ટિનું આપણે જ્યારે સમજણ આખી ઉપર કરીશું ત્યારે આ પાનું હું ત્યારે તમને સમજાવીશ. અત્યારે ખાલી હું તમને એમાંથી જે એમની જે છ વૃત્તિઓ ઉત્પન્ન થઈ એ સમજાવું છું, બરાબર? તો આપણે છઠ્ઠો કંદ જોઈએ પહેલામાં. હવે તત્વોની ઉત્પત્તિ વિશે. હવે જ્યારે નિજ મહદ સજાણ જાણ સ્વરૂપ કેવલ કીર્તાને દ્વૈત રમણ કરવાનો ઉમંગ થયો. આ ક્યારે થયો? એમની દ્વૈત ઉપજણ ઉપજી ત્યારે. અદ્વૈત ઉપજણમાંથી અંતરદ્રષ્ટિ, અંતરહેતુ બાહ્ય હેતુ, અંતરહેતુમાંથી અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિમાંથી બાહ્ય દ્રષ્ટિ, અને એમાંથી આખી અંકુરની ઉપજણ થઈ. હવે એમાંથી એમને જ્યારે આ દ્વૈત રમણ કરવાનું શરૂ થયું કે હવે હું કંઈક છું અને આપણે કંઈક કરીએ, એવું જ્યારે થયું ત્યારે છ વૃત્તિઓ ઉત્પન્ન કરીને વિશ્વનું ઉત્પન્ન કર્યું છે. આપણે કંઈ ધારો કે કંઈ પણ વસ્તુ સવારે બનાવવાનું હોય, તમારે આપણે બહેનોએ ધારો કે સવારે તમે કીધું કે આજે કંઈક ઊંધિયું બનાવીશું, તો ઊંધિયું બનાવવાની જેવી વાત કરી એટલે આપણી અંદરથી બધું જ સારું થઈ જાય. કોણ સારું થઈ જાય? કંદ લેવાનું શરૂ થઈ જાય, પાપડી શરૂ થઈ જાય, રીંગણ શરૂ થઈ જાય. તમે તો તમારો કોઈ પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ માટેની તમારા જેટલા ડ્રો મટીરિયલ હોય બધાનો તમે અંદરથી તમારો વિચાર કરવાનું શરૂ કરી દો ને એવી રીતે. એટલે મેઇન તમારે સાનાથી બનાવવાનું છે. ઊંધિયું બનાવવું હોય તો આટલી વસ્તુ જોઈશે જોઈશે ને જોઈશે. એવી રીતે જ્યારે કર્તાએ આ આખું જગત બનાવવાનું છે ત્યારે એમણે આ છ વૃત્તિઓ એમનું એમના રો મટીરિયલ છે. આ છ વૃત્તિઓ એમનું રો મટીરિયલ એટલે શું? જેમાંથી એમણે આખું જગત ઉત્પન્ન કર્યું છે. એમાં છ વૃત્તિઓ એવી રીતે ઉત્પન્ન કરી છે કે એ આખી અંદરને અંદર સળંગ, એટલે પોતે કૈવલ છે એમાં કોઈ વળ નથી, પણ એમણે આખા જગતને વળ ચડાવીને બનાવ્યું છે. પોતે વળ વગરના છે ને આખા જગતને વળ ચડાવીને એવું બનાવ્યું છે કે એવું અંદરથી ગૂંચ્યું છે કે કશું એકબીજાથી છૂટું પડી શકે નહીં. જો છૂટું પડી જાય, હવે વિચાર કરો કે આપણો એક શ્વાસ છે, શ્વાસ લઈએ, શ્વાસ લઈએ, રોકીએ અને છોડીએ, અવિકાસ, કુંભસ્થ અને વિકાસ, આ ત્રણ આપણા શ્વાસની મૂળ પેલી છે. હવે આ વસ્તુ આપણે શ્વાસ લઈએ અને જો રોકી રાખનારું કોઈ હોય નહીં ને શ્વાસ તરત જ નીકળી જાય તો શું થાય? તરત જ નીકળી જાય તો શું થાય? મરી જઈએ. લઈએ છે શ્વાસ, રોકાય છે અને રોકાઈને પછી પાછો નીકળી જાય છે, પછી પાછો લેવાય છે. આ આખી જે સાયકલ ચાલે છે સાનાથી ચાલે છે? એ કરતા આ બધાની ગૂંથણી અંદર 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 કરીને વળ ચડાવેલા છે. એટલા માટે આ બધા અંદર 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 બધાનું કનેક્શન કરેલું છે. એ કનેક્શન કરવાથી વાયરોનું કનેક્શન જેમ તમે કરો પ્લસ અને માઇનસ તો લાઇટ થાય, બરાબર? એવી રીતે અહીંયા આગળ પ્લસ અને માઇનસ, અંતરવૃત્તિ અને બહિર્વૃત્તિ આ બંનેને એમણે ભેગા કર્યા છે.
અને પછી એમાંથી આખું જગત બનાવ્યું છે. હવે જુઓ, વાંચીએ, પ્રથમ પ્રકાશ બ્રહ્મવૃત્તિ ઉત્પન્ન કરી. હવે આટલું જ સમજી લઈએ, પ્રકાશ બ્રહ્મવૃત્તિ. આને જરા થોડુંક આપણે પ્રેક્ટિકલ સમજીએ. આપણે મારી અત્યારે નજર જાય છે તમારા સુધી, તારે સુધી જાય, પછી તારી સુધી જાય, ત્યાં જાય, પછી છેક પહેલાં દરવાજા સુધી ત્યાં બ્લોક થઈ ગઈ, બરાબર, ત્યાં દિવાલ આવી ગઈ. કર્તાએ જ્યારે પોતાની અંદરની વૃત્તિ ઉત્પન્ન થઈ ત્યારે અંદરથી ઉપજણ જે ઉત્પન્ન થઈ એ આખી જ્યાં સુધી પહોંચી એ લહેર ઉપજી, આખી લહેર. આ લહેર ઉપજી અને ધારો કે ત્યાં લહેર જ્યાં આગળ અટકી ત્યાંથી પાછું બીજું વલય પાછું આવ્યું, પછી પાછું એ પાછું આવ્યું અને ગયું, એમાં વળોટાયું આખું. એટલે તેમાંથી આખો અવિકાસ, પછી આમ આવ્યું એટલે એની ઉપર ચડીને પાછું આવ્યું, તો કુંભસ્થ અને વિકાસ. અંદર આવે ત્યારે વિકાસ અવિકાસ, બહાર જાય ત્યારે વિકાસ, અને રોકાય ત્યારે કુંભસ્થ. આ આપણી પ્રાણની કુંભક, રેચક અને પૂરક. આપણે બધા પ્રાણાયામ કરો છો કે નહીં? તો પ્રાણાયામમાં પહેલાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એને શું કહીએ છીએ? પૂરક. આપણે રોકી રાખીએ છીએ ને શું કહીએ છીએ? કુંભક. અને છોડીએ છીએ ત્યારે શું કહીએ છીએ? આ કોનાથી થાય છે? આ અવિકાસ, કુંભસ્થ અને વિકાસ. આ ત્રણ મૂળ પ્રાણાયામ ક્યાં સમષ્ટિના બન્યા. સમષ્ટિ એટલે આખું જગત. આ જે પ્રકાશ બ્રહ્મવૃત્તિ જેવી થઈ એટલે સીધે સીધું આ વૃત્તિ ઉત્પન્ન, એટલે પહેલો તો પ્રકાશ થઈ ગયો આખો. કેટલો પ્રકાશ થયો? જ્યાં સુધી ખગાકાર શૂન્યમાં જ્યાં સુધી પ્રકાશ પહોંચ્યો એટલો આખો બ્રહ્મ પ્રદેશ બની ગયો. એટલે કંઈક એને શું કીધું? કર્તાની પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. સમજાઈ ગયું? આપણે અહીંથી અત્યારે મારી નજર અહીં સુધી જાય છે અને અહીંથી બધી બંધ, તો આ આખો રૂમ જાણે કે પ્રકાશવંત થઈ ગયો, તો એ શું થઈ ગયું? પ્રકાશ બ્રહ્મ. આ આખું જગ, આખી સૃષ્ટિના ભંડ, આખી સૃષ્ટિ છે એ આમાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી ઉત્પન્ન. એમાં જે પ્રકાશ થયો એ પ્રકાશ જ, એને જ વેદાંતીઓ કે બીજા બધા લોકો એને જ બ્રહ્મ કહે છે. અને એ ત્યાં સુધી એ લોકો એ પ્રકાશ જુએ ને, એટલે આમાં જ્યારે તમે, આપણે જે લોકો થોડુંક બી ઉપાસના કરતા હોય ને, ધ્યાન ધારણા કરતા હોય, તો ખબર પડે કે તમે જેમ જેમ આગળ જાઓ ને, તમારી બ્રહ્મરંધ્રમાં દ્રષ્ટિ સ્થિર થાય ને, એટલે આખો પ્રકાશ થઈ જાય. એ એટલો બધો પ્રકાશ, એટલો બધો હોય કે તમારી આંખો અંજાઈ જાય, અને એ પ્રકાશમાં જ તમે એકદમ થઈ જાઓ ને, સ્થિર થઈ જાઓ, લીન થઈ જાઓ, એટલે તમે બ્રહ્મમાં લીન થઈ ગયા. પણ ત્યાં તમને ખબર પડે કે આ તો કર્તાની પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી આવતો પ્રકાશ છે. કારણ કે બ્રહ્મરંધ્ર અહીંયા આગળ, જેમ સમષ્ટિનું પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે, આપણી અંદર અહીંયા છે. એટલે એ જ્યારે તમને એ પ્રકાશનો અનુભવ થાય ત્યારે તમને જો ખબર છે કે કેવલની પ્રકાશ બ્રહ્મવૃત્તિ કેવલનું ક્ષેત્ર છે, એ પોતે કશું જ નથી, એ ખાલી કેવલનો ભાસ જ છે આખો, અને એનું છે. એટલે તમે એમાં લપાઈ ના થાઓ. ખ્યાલ આવે છે? કારણ કે હું આ બધામાંથી પસાર થઈ છું એટલે મને ખબર છે કે અહીંયા આગળ તમે રોકાઈ જાઓ. કારણ કે એટલું બધું સરસ હોય પ્રકાશ, એટલો બધો સુંદર, એટલો બધો શાંતિ દેનારો હોય ને, એટલો બધો સરસ હોય કે તમે એમાંથી બહાર જ ના નીકળો. તો તમે પોતે કોણ છો એની ખબર જ નહીં પડે, કારણ કે તમે તો પ્રકાશમય થઈ ગયા. તો અહીંયા આગળ એ પ્રકાશ બ્રહ્મવૃત્તિ કરતાની એટલી મોટી છે, એમાં જેમાં આખું જગત અટવાયેલું છે. બ્રહ્મ પ્રદેશ તરીકે એને બધા ઓળખે છે. બધા ધર્મના સંપ્રદાયો, બધા લોકોને અહીંયા આગળ અટકી જાય છે. કોઈ એનાથી આગળ જઈ શકતું નથી. પરમગુરુની જાણ ન હોય, પરમગુરુનું જ્ઞાન ન હોય, તો આપણે બધા અહીંયા અટવાઈ જઈએ. અનુભવ કરતા હોય જે લોકો, સતત ધ્યાન કરતા હોય જે લોકો, સમાધિમાં જતા હોય, એ લોકો બધા અહીંયા આગળ જ અટવાઈ જાય છે. એટલા માટે મહેશભાઈ ઘણી વખત કહે છે કે સમ આધિ, હજુ તમે એમાં થયા છો, પણ તમે અડધે પહોંચ્યા છો. કારણ કે આ ખરેખર તમારું સ્વરૂપ નથી. તમારું તો સ્વરૂપ આનાથી પણ પાર છે. તમારું ચેતન હવે 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 તમે જેમ આગળ વધશો ને, એટલે આપણને ખબર પડશે કે આપણે અંશ કેવી રીતે છૂટા છીએ. અત્યારે આ 84 તત્વોનું બંધારણ પરમગુરુએ કેમ ગણ્યું કે એ તમારું બંધારણ તમને બતાવી દીધું, પણ દરેક વખતે કહેતા જશે કે આ તમે નથી, આ તમે નથી, આ તમે નથી, આ તમે નથી. એટલે આપણી અંદર જ્યારે જ્યારે કોઈ પણ તત્વનો અનુભવ થશે, 84 તત્વનો આપણો અંદર સતત અનુભવ હોય જ છે, આપણે જાણતા નથી. એ 84 તત્વનું જે તત્વ ચાલતું હોય, તમને એક વખત ખબર પડે કે આ તત્વ ચાલ્યું, તો ખબર પડે કે આ તમે નથી. ધારો કે આપણી અંદર રજોગુણ ચાલે છે. રજોગુણ એ તત્વ છે. કયું તત્વ છે?
ગુણગણમાંનું રજોગુણ એક તત્વ છે. આ તત્વ શું કરે છે? આપણી અંદર ક્રિયામાં લઈ જાય છે આપણને. એટલે આપણે કંઈ પણ આટલું કામ મેં કર્યું, આટલું કામ હું આ કરીશ, આટલે હું આ કરીશ, આપણે હું કરવામાંથી બહાર નીકળી શકતા નથી. આ રજોગુણ છે. હવે જો તમને ખબર પડે કે આ રજોગુણ કર્તાનું બનાવેલું તત્વ છે, એ તમે નથી, તો તમે નથી છૂટા થાવ કે નહીં? કે મેં નથી કર્યું, આ કર્તાએ આ વૃત્તિ નાખી છે, કર્તાએ આ તત્વ બનાવ્યું છે, અને મારી અંદર આ મારા અંશમાં આ વૃત્તિ નાખીને આ આને એક્ટિવેટ કરેલું છે, આને ચાલતું કર્યું છે, તો આ હું નથી. આ કોનું છે? કર્તાનું છે. એટલે તમે બધું કોને સોંપી દો? કર્તાને, પરમગુરુને. એટલે હવે હું કરનારો ત્યાં રહો નહીં. કેટલું બધું મોટું કામ કરે છે આપણું જ્ઞાન. તો આપણને ખબર પડે કે જો આપણા જીવનના પ્રેક્ટિકલમાં જો આ જ્ઞાન આવશે ને, તો આપણું જીવન એટલું સરળ બની જશે કે આપણને કોઈ જાતનો પેલો જ નહીં રહે, કોઈ ટેન્શન જ નહીં રહે, ભાર જ નહીં રહે. કારણ કે કેમ કરે છે? કરતા કરે છે. જે પણ કર્યું છે કરતાએ કર્યું છે. એક 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 કામ તમે એક તત્વો. હવે ધારો કે પ્રકાશ બ્રહ્મવૃત્તિ જોઈ તમે. હવે આ પ્રકાશ બ્રહ્મવૃત્તિ એટલે શું કીધું? કે જેમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે તે. હવે મને એમ કહો કે કોઈ એમ કે પેલા કૃષ્ણ ભગવાન આવીને કે મેં આ જગત બનાવ્યું છે, તો તમને શું થશે? તમને કે આ જગત ક્યાંથી બન્યું છે? આ પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી કરતાએ ધીમે ધીમે આ બધો મસાલો એમને તૈયાર કરી દીધો. આખો આમાં એમણે જોયું કે આમાંથી બધું ઘણું થઈ શકે એવું છે. એમાં કહેશે આમાં આગળ કે આમાંથી ઘણું બધું થઈ શકે એવું છે, એવું કરતાને લાગ્યું. એટલે પછી એમાંથી આ બધું જ નિરંજન તત્વથી માંડીને ઈચ્છાવૃત્તિમાંથી બધું એમણે ઉત્પન્ન કર્યું. શામાંથી કર્યો? મસાલો ક્યાંથી કાઢ્યો? તો કે આ પ્રકાશ બ્રહ્મમાંથી મસાલો કાઢ્યો છે. તો હવે કહો કે કૃષ્ણ કે કોઈ પણ ભગવાન આવીને એમ કે મેં જગત બનાવ્યું છે, તમે માનશો? કારણ કે આપણને ખબર પડી છે કે આ તો ખાલી કર્તાનો પ્રકાશ છે, આમાં તો એ કોઈ બનાવી શકે એવું છે જ નહીં. એટલે એક પળે પળે આપણને ખબર પડે કે આ કર્તાએ કેવું કેવું બનાવ્યું છે, કર્તાએ આપણા માટે શું શું કર્યું છે. તમે વિચાર તો કરો, એક સેકન્ડ પણ કર્તાને ના ભૂલી શકે જો આપણે આ બરાબર સમજીએ તો. હવે જો આગળ વાંચીએ છીએ, પ્રકાશ બ્રહ્મવૃત્તિથી ત્રણ મહાતત્વ ઉત્પન્ન થયા. આ સમજાયું મેં? અવિકાસ મહાતત્વ એટલે શું? આવવું, જવું અને રોકાવવું. એક એક પરથી આ વળોટાયું, આમ શ્વાસ ગયો, પછી શ્વાસ પાછો આવ્યો. તે આવીને પાછો આવ્યો ને એટલું પેલું બને કે ઉપરા ઉપરી ચાલ્યા કરે. જ્યાં અટકે, વચ્ચે અટકે ને, ત્યાં આગળ એ શું થઈ ગયું? કુંભસ્થ. હવે આ કામ શું કરે છે? વિચાર કરો કે આ કુંભસ્થ બધી જ એક એક જગ્યાના પ્રાણને પોષણ આપે છે. કુંભસ્થનું કામ ત્યાં અટકાવવું એટલે શું? ઓક્સિજન ગયો. હવે અમને સાયન્ટિફિક સમજાવું. આપણે અંદર શ્વાસ લઈએ એટલે ઓક્સિજન અંદર જાય. હવે આ ઓક્સિજન જો આમને લઈને પાછો તરત જ નીકળી જાય તો, એટલે કરતાએ શું કર્યું? આ ઓક્સિજનને અંદર રાખવા માટે કુંભસ્થ કર્યો. એટલે કુંભસ્થ મહાતત્વ થયું એટલે એણે શું કર્યું? અહીંયા રોકાઈ ગયો એટલે આપણા શરીરને પુષ્ટિ પામ્યું. આપણા અંદર લોહીમાં એ ઓક્સિજન જાય એટલે આપણું શરીર પુષ્ટ. એટલે ઓક્સિજન વિચાર કરો, ઓક્સિજનની આપણને ખબર પડી ક્યારે? કોરોનામાં. ઓક્સિજન નહોતો તો કેવું થતું હતું? તો એ ઓક્સિજન આપણા શરીરને પુષ્ટ કરે છે. એ કોના હિસાબે? આ કુંભસ્થ મહાતત્વ છે. એટલે એ કુંભસ્થ મહાતત્વ. અને પછી થયું વિકાસ મહાતત્વ. તો વિકાસ મહાતત્વ શું થાય? આ લીધો આપણે, આ શ્વાસ લીધો, આ ક્યાંથી? આ આખો સમષ્ટિનો પ્રાણ છે, જગતનો પ્રાણ આખો કરતાએ આ પ્રકાશ બ્રહ્મવૃત્તિ કરી એટલે જગતમાં આખો પ્રાણ બની ગયો. સમજાયું તમને? હવે એ પ્રાણ સીધો અંદર આવ્યો, આપણી અંદર આવ્યો એટલે આ વિસ્તારવાળો છે. આપણી અંદર આવે એટલે અવિકાસ થઈ ગયો. આ વિકાસ છે આપણી અંદર એટલે હવે અવિકાસ થયો. આ વિકાસ થયો પછી અહીંયા આગળ રોકાયો એટલે કુંભસ્થ, અને નીકળ્યો એટલે વિકાસ. આ પાછો વિકાસમાં ગયો. એવી રીતે સમષ્ટિનો વિકાસ, વિકાસ અને કુંભસ્થ. આવી રીતે સમષ્ટિ એટલે આખી પૃથ્વીનો, આખા જગતનો. તો આવી રીતે આ મૂળ અને એક એક વચન તમે સાંભળી લેજો, યથા પિંડે તથા બ્રહ્માંડે. આ બધાને ખબર છે, યથા પિંડે. આપણા શરીરમાં જે છે આખા બ્રહ્માંડમાં છે, એ બધું આપણા શરીરમાં છે. આપણું શરીર ને બ્રહ્માંડ બધું સરખું છે. પેલું મોટા પાયા ઉપર છે આ મિનિએચર ફોર્મ છે, પેલું સર્વજ્ઞ છે આ અલ્પજ્ઞ છે. કરતા જે છે અહીંયા આ પરમગુરુ સર્વજ્ઞ છે. પરમગુરુની જાણ આ પ્રકાશ બ્રહ્મવૃત્તિમાં આખી વ્યાપક છે. સોહંગ પ્રણવ જે બન્યો આખો, એ કેવો બન્યો? જાણવાળો બન્યો. એકલો પ્રણવ જાય એકલો, તો એને આ લોકો વેદાંતવાળા એને સોહંગ કહે છે.
એ લોકો હું આ ભણી છું અને મેં ભણાવ્યું છે એટલે મને ખબર છે કે આમાં કેટલો મોટો ફેર છે. તમે જ્યારે આમનામ શ્વાસ લેતા હો ત્યારે તમારો શ્વાસ થયો તો સોહમ, અને હું લઉં ત્યારે ઓહમ, છોડું એટલે સોહમ. ઓ ને સો છે પણ હમવાળા છે. હમ 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 એટલે હું છું 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 એના હું પર. આ હું કોનો છે? તો કે બ્રહ્મવાળાનો. હવે ત્યારે હવે જ્યારે કર્તાની જાણ એમાં ભળી જાય આખી, ત્યારે આપણને ખબર પડે કે આ તો કર્તાનો બનાવેલો છે, મારો નથી. એટલે શું થઈ ગયું? સોહંગ ઓહંગ. એટલે મારી અંદર આવ્યો એ ઓહંગ, કારણ કે હું હવે જાણું છું કે મારી અંદર શું શું છે ભરેલું. હું અલ્પજ્ઞ જાણ છું, મને એટલી ખબર પડી ગઈ છે. તો એ કોની છે? કર્તાની. અને આખી પરમગુરુની જાણ કેવી છે? સોહંગ. એટલે સોહંગ પ્રણવ અને ઓહંગ પ્રણવ આ બંને કોના છે? અંશની વૃત્તિના. અંશની વૃત્તિ અંદર આવી એટલે એ અંશની વૃત્તિની અંદર વિશેષ જાણ ભરેલી છે. કર્તાનો અંશ છે, કર્તા જાણવાળા છે, સંપૂર્ણ જાણવા સજાણ જાણ છે એનો અંશ. એટલે એક સૂર્ય, તમે વિચાર કરો, સૂર્ય અને સૂર્યનું કિરણ. સૂર્ય પૂરો પ્રકાશિત છે, એ આવે છે ક્યાંય? એ ક્યાંય આવતો જતો નથી. આપણને દેખાય છે આમ ફરતો, એ આપણી પૃથ્વી ફરે છે એટલે, બાકી એ આવતો જતો નથી. આવે છે કોણ? કિરણો. અને જાય છે કોણ? કિરણો. તો કિરણ આપણે અંશ છે એ સૂર્યનું કિરણ રૂપ ગણી લેવું, અને સૂર્ય એટલે કરતા લેવા. સમજાઈ ગયું? સૂર્યનું સૂર્ય એટલે કરતા એ એક દેશી છે, અને આ અંશ આ શરીરમાં એક દેશી છે. કરતા એક દેશી છે, આ અંશની અહીંયા આગળ એક કિરણ અંદર આવ્યું છે. એ કિરણ પોતે સૂર્ય નથી. એટલે આપણે ક્યારે કરતા બની શકીએ નહીં. એટલે વહેમ રાખવો નહીં કે મારી અંદર બધું આવી ગયું છે. ક્યારે કોઈ વહેમ આપણે કરી શકીએ નહીં, કારણ કે આપણી અંદર કઈ પૂરી જાણ ક્યારે આવતી જ નથી. જ્યારે આપણે અંશે થઈએ ત્યારે કરતાની જાણ સાથે આપણો તાર જોડાઈ જાય. તાર જોડાય એટલે શું થાય? મારે જેટલી જાણ જોતી હોય ને એ પ્રમાણે કરતા આપે. કરતા બધું ના આપે કોઈ દિવસ. જેટલી મારી અંદરની આ શરીરમાં જેટલી કેપેસિટી હોય એ કેપેસિટી જ એ ગ્રહણ કરશે. પણ એ કેપેસિટી જો પરમગુરુની કૃપા થાય અને પરમગુરુ સમજે કે આ શરીરને બધું આપી શકાય ને આ શરીર બધું કરી શકશે અને મારું કામ કરી શકશે, તો કરતા એ પ્રમાણેની જાણ આપે. પણ એ કરતા ઉપર, આપણા પર નહીં. આપણે એમ કહીએ કે હું આ બધું મેળવી લઈને હું જાણવાળો થઈ જાઉં, તો એ આપણા માટે શક્ય નથી. કારણ કે એ જે કણ છે એ બધું કરતાનું છે ને પરમગુરુનું છે. ને પરમગુરુ જ્યારે આપણને યોગ્ય માનશે ત્યારે આપણી અંદર એ બધી વસ્તુ આપશે. પણ આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? કે આપણે પરમગુરુ સાથે સતત જોડાયેલા હોય. અને કેવી રીતે જોડાવાના? હું આંખ બંધ કરું ને હું ધ્યાન કરું કે પરમગુરુની મૂર્તિનું ધ્યાન કરું અને પરમગુરુ મારી અંદર પ્રવેશી ગયા એવું મને લાગે. ધારો કે પ્રવેશ છે, તમે બધાએ અનુભવ કર્યો છે એ. ક્યારે પરમગુરુનું સ્વરૂપ જાણ સ્વરૂપ છે, સજાણ જાણ રૂપ. એ સજાણ જાણ જ્યારે મારી અંદર આવે ત્યારે જ પરમગુરુ મારી અંદર આવ્યા કહેવાય. અને એ સજાણ જાણ કોને કહેવાય? જે વસ્તુ મને ખબર નથી છતાં બી મને મારથી થઈ રહી છે, તો એ સમજ પડે કે આ કરતાએ કરાવે છે. હું કંઈ પણ કરું છું કંઈક નવીન રીતે મારાથી અંદર થાય, તમને પોતાને જ ખબર પડે કે આ મારું નથી, આ તો કરતાનું છે. એટલે કરતા જ્યારે તમારી અંદર કામ કરવા માંડશે ને ત્યારે આપણને ખબર પડે કે કરતા આપણી અંદર કેટલી બધી કૃપા કરી રહ્યા છે. નવું 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 દરેક જગ્યાએ તમને એક એક તત્વમાં તમારી અંદર નવી જાણ મૂકશે. તમે અહીંયા વાંચો, આપણે જેમ જેમ આગળ વધશું ને તમને એક વસ્તુ સમજાતી છે કે આ તત્વમાં, ધારો કે પૃથ્વી તત્વ તમે લીધું, કરતાએ પૃથ્વી તત્વ બનાવ્યું છે, તો પૃથ્વી તત્વના આખા આખું જ બધું કરતા બતાવશે. અહીંયા પાછળ તત્વ વિભાગ બી આપેલો છે, એમાં પૃથ્વી તત્વ કેવું હોય? કઠણ હોય. પૃથ્વી તત્વનો સ્વાદ કેવો હોય? તો કે ગળ્યો હોય, મીઠો હોય. પૃથ્વી તત્વનો રંગ કેવો હોય? તો કે પીળો હોય. પછી કે પૃથ્વી તત્વથી તમારી અંદર તો તમારા હાડકાં બને. તો એ પૃથ્વી તત્વ જ્યારે તમને સમજાવે ને પછી તમે જ્યારે એ પૃથ્વી તત્વનો અનુભવ તમારી અંદર કરો, કેવી રીતે? ધારો કે આપણે લોટ છે, લોટ અન્નમાંથી બન્યો છે, ઘઉંમાંથી, ઘઉં પૃથ્વી તત્વમાંથી ઉત્પન્ન થયા છે, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા છે. એટલે જે ઠોસ વસ્તુ હોય એ પૃથ્વી તત્વની હોય. હવે લોટમાં પાણી નાખો એટલે એ કયું આવ્યું? જળ તત્વ. હવે પાણી અને લોટ બને તો લોટ કેવો થઈ ગયો? ઢીલો થઈ ગયો ને. એટલે હવે એનામાં કઠણતા ઓછી થઈ ગઈ. ભાખરીનો લોટ બાંધવો તો કેવો હોય? કઠણ તો પાણી ઓછું જોઈએ.
અને એ જ્યારે તમે શેકી નાખો અને પાકે થઈ જાય તો કેવી થઈ જાય? કઠણ થઈ. હવે એ ભાખરી મારી અંદર શું કામ કરે? તો કે મારે હાડકાં મજબૂત કરે. કાર્બોહાઈડ્રેટ છે એ. હાડકાં મજબૂત થાય ને ત્યારે ખબર પડે કે આ પૃથ્વી તત્વ મારી અંદર કામ કર્યું. પ્રોટીન ખાઓ ત્યારે ખબર પડે કે આ હાડકાં બરાબર મજબૂત થયા છે. તો એ આ બધી જ વસ્તુ પૃથ્વી તત્વની છે. જ્યારે કર્તાએ આ બધું બનાવ્યું છે ત્યારે કર્તા એના ગુણધર્મો બધા આપણને સમજાવે, અને એને ગુણધર્મોને જોતા જઈએ અને આપણે એની અંદરથી નવી નવી બનાવટો કરતા જઈએ કે ભાઈ મારામાં પૃથ્વી તત્વ ખૂટે છે. જે લોકોને પગના આ દુખાવા હોય ને ઘૂંટણના, અને પગના દુખાવા ને સાંધાના દુખાવાના, તો સમજી લેવાનું કે પૃથ્વી તત્વ અને વાયુ તત્વ બંનેનો કોપ થયો છે, બંને ઓછા છે. એ ક્યારે ખબર પડે? કર્તાએ બધાના ગુણધર્મો બતાવ્યો ત્યારે ને કે આ બધી વસ્તુ કરો. તમારી અંદર હાડકામાં પૃથ્વી તત્વ છે એટલે હાડકાં તમારા નબળા પડ્યા તો પૃથ્વી તત્વ ઓછું થયું ને. તો એ તમારે હવે પૃથ્વી તત્વવાળા ખોરાકો ખાઓ, કેળું ખાઓ તો પૃથ્વી તત્વ આવે. એટલે એવા એવા અનાજ ખાઓ, એમાં કેલ્શિયમ ખાઓ, કેલ્શિયમવાળું ખાઓ તો પૃથ્વી તત્વ આવે. તો આ બધી વસ્તુ ક્યારે સમજ પડે? કે જ્યારે કર્તાની જાણને આપણે ઓન અપ કરીએ. ઓન અપ એટલે શું કરીએ? આપણે એને પ્રેક્ટિકલમાં લાવીએ તો કર્તાની જાણ આપણી અંદર નવું ને નવું 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 જાણ આપી આપીને આપણા જીવનને આગળ ને આગળ વધારતા જાય. આ પ્રકાશ બ્રહ્મવૃત્તિ આટલી સમજાય ગઈ બરાબર? અવિકાસ શું કામ કરે? અવિકાસ શું કામ કરે? આખું આખા સમષ્ટિનો પ્રાણ અવિકાસમાં. હવે અવિકાસ પાછો એમ આગળ સમજાવશે. હા શું? હા વિકાસ તો મેં કહું ને, આ વિકાસ, આ વિકાસ થયો અને અંદર આવ્યો એ અવિકાસ થયો, અને અંદર અંદર સંકોચ, સંકોચાયો એટલે અવિકાસ થયો, અને બહાર થયો એટલે વિકાસ થયો, અને અહીંયા કુંભસ્થ થયો એટલે રોકાયો. આખી સમષ્ટિમાં આ પ્રાણો ચાલે છે, અને સમષ્ટિના પ્રણવ સાથે આપણો પ્રણવ જ્યારે બરાબર રિધમમાં ચાલે તો આપણી તબિયત બરાબર રહે. આ બધું સાયન્સ છે આખું. આપણું આ પંચમવેદ સાધો સીધો ગ્રંથ નથી, એકલો સાયન્સથી ભરપૂર છે, અને દરેકે દરેકમાં તમને આખું એને તમે એને શું કરો કે એને વેરિફિકેશન કરી શકો. કોઈ પણ વસ્તુને અજાણી નથી. બધાનો જવાબ પરમગુરુ આપે છે કે આ આમ છે, આ આમ છે, માટે આમ છે. આગળ સમજશો એટલે તમને ખબર પડશે. હવે પાછું એમણે શું કર્યું? હવે બીજી વૃત્તિ નાખી. વિચાર કરો કે એટલી બધી ટેકનિક એમણે બધામાં કરી છે, બીજી વૃત્તિ નાખી. બીજી કઈ વૃત્તિ છે જો વાંચો. ત્યાર પછી કર્તારે બીજી સંજમ ભોગ વૃત્તિ ઉત્પન્ન કરી. સંજમ ભોગ, સંજમ, સંજમ એટલે ભેગા થવું, સંયમ થવો, ભેગા થવો, અને ભેગા થઈને એનો ભોગ કરવો. વૃત્તિ આમ છે, ભેગા થઈ અને એનો ઉપયોગ કરવો. કોઈ પણ વસ્તુ બે જણા, એક જણ વસ્તુ ના કરી શકતો એટલે બીજું કરીને. એટલે સૌથી પહેલી સંજમ ભોગ વૃત્તિ ક્યાં મૂકી એમણે? પુરુષ અને સ્ત્રીમાં. એને ભેગા કરી અને એ સંજમ ભોગ વૃત્તિનો ભોગ કરીને એમણે જગતની સૃષ્ટિ ઉત્પન્ન કરી. બાળકો ઉત્પન્ન થયા ને, તો એ સંજમ ભોગ વૃત્તિનો સંયમ ભોગ વૃત્તિ, એમાં ત્રણ વસ્તુ મૂકી દીધી. અને આ એકે એક ક્રિયા તમે જોજો, આપણે જગતની એકે એક ક્રિયા, નાના કીડી મકોડાથી માંડીને વૃક્ષથી માંડીને સ્થાવરથી માંડીને આપણે લોકો, આ બધાની ક્રિયામાં સંજમ ભોગ વૃત્તિ લાગેલી જ છે. સંયમ ભોગ વૃત્તિના ત્રણ તત્વો થયા, વર્ગ જ્ઞાન ચક્ષસત્વ, બીજું છે અનંગ ચક્ષસત્વ, અને ત્રીજું છે કાળ ચક્ષસત્વ. હવે આ ત્રણે ક્રમમાં જ છે, એ તમે આડું અવળું નહીં કરવાનું. પહેલાં સૌથી પહેલું વર્ગ. હવે વર્ગ જ્ઞાન કોને કહેવાય? અત્યારે હું તમને જોઉં છું, ભાઈને જોઉં એટલે મને તરત જ એમ થાય કે આ તો ભાઈ કોણ છે? તો કે ઓ તો ઉમરાવાળા, તો વર્ગ જ્ઞાન થયું ને મને જોવાથી વર્ગ. હવે એને અને પછી શું થયું કે હવે મારે તો અમને મંદિરમાં છે તો મારે મંદિરમાં જવું હોય, એમની પાસે કંઈ કામ હોય તો હું કામ કરાવી શકું ને, એટલે તરત જ મારી અંદર અનંગ થશે. અનંગ એટલે મારી ઈચ્છા થશે કે એમની જોડે હું સંબંધ રાખું. આ જુઓ, તમે બધા તમે તમે તમારા કોઈ પણ કાર્ય જોજો, કોઈ પણ કાર્ય, અને પછી એનું મારું એમનું કામ પૂરું થઈ ગયું ને એટલે કે આવજો પછી પાછા મળશું. આ શું કરીએ? કાળ આવી ગયો. હવે આપણે બહુ વસ્તુ કોઈ ભાવે છે, મને ભાવતી વસ્તુ મને કંઈક સામે મૂકી, આ શું છે? તો કે કહો આ તો ગુલાબજાંબુ, એટલે મારું વર્ગ જ્ઞાન થયું. પછી ગુલાબજાંબુને મને તમને તો બહુ ભાવે એટલે એટલે અનંગ લાગી ગયો બરાબર. અને પછી ચાર પાંચ ઓ ઓ એટલે શું થઈ ગયું? કાળ ચક્ષસ હતું. એમાં પછી કરતા એ શું કર્યું? ત્રણેયમાં બધા પાછા ભાગ બધામાં મૂક્યા છે, ભાગો ત્રણ ભાગ
વર્ગજ્ઞાનના ત્રણ ભાગ, અનંગના અને ચાર ભાગ કાલના. જો આ ચાર ભાગ કાલના ના મૂકે તો ઓહો થાય જ નહીં, ખાધા જ કરીએ. એટલે કોઈ પણ ક્રિયા કર્યા જ કરીએ, ક્રિયા પૂરી જ ના થાય. વિચાર કરો, નાની નાની ક્રિયા કંઈ પણ આપણે કરવી હોય તો આ ત્રણે ત્રણ વસ્તુ હોય હોય ને હોય જ. એક પણ ક્રિયા તમે વિચારજો, સવારે ઉઠો, ઉઠો એટલે બ્રશ કરો તો ક્યાં સુધી કર્યા જ કરશો? ધોશો, મોઢું કંડ મૂકશો ને, કાલ ચક્ષસત્વ આવ્યું ને, ચા પીધી, પીધા જ કરશો? તો કે ના, આ બધામાં પીધું એટલે સુધી અનંગ લાગ્યો, ચા ત્યાં સુધી વર્ગજ્ઞાન થયું, પછી અનંગ લાગ્યો ને પછી કાળ. તો આ એકે એક ક્રિયામાં, એ કેમ આવું લાગ્યું કે દરેક ક્રિયામાં કેવી રીતે થયું? તેમણે શું કર્યું? આ પ્રાણની જોડે મૂકી દીધું, જોડી દીધું. અહીંયા વળ ચડાવ્યો, કોનો? કોની જોડે? અવિકાસ, કુંભસ અને વિકાસ. અવિકાસમાં વર્ગજ્ઞાન મૂક્યું, કુંભસમાં અનંગ મૂક્યો, એટલે રોકાઈ રહે. જે વસ્તુ ગમી ને આપણને એટલે આપણે રોકાઈ રહીએ, ત્યાં આગળ થોડો સમય આપીએ આપણે. તો એ રોકાઈ રહ્યું એ શું થયું? અનંગ ચક્ષસ હતો. અને પછી કામ પૂરું થઈ ગયું એટલે કાળ. અને ચાર ભાગમાં જ કાળના છે એટલે દરેક આખું જગત મરણ નાશવંત બન્યું. કોને હિસાબે? આ કાળ ચક્ષસત્વના હિસાબે. કેટલી બધી ઘરતાએ કેટલી મોટી કૃપા કરી, વિચાર કરો. આ ઘરડાથી એને મરી ના જઈએ તો શું થાય? વિચાર તો કરો, ઘરડા ઘરડા વધ્યા કરે, નવું આવે જ નહીં, નવું આવે જ નહીં અને ઘરડું ઘરડું જ વધ્યા કરે. આ જાપાનમાં અત્યારે આ જ હાકે, જાપાનમાં બધા મોટા મોટી ઉંમરના જ વૃદ્ધો બહુ છે, ત્યાં કાળ નથી આવતો જલ્દી. તો આ અહીંયા આગળ એટલે પછી પરમગુરુ જ્યારે ઉલટ ક્રિયા કરાવશે ને, ત્યારે જ્યારે પરમગુરુ તરફ જઈશું ને ત્યારે કાળ ચક્ષસત્વ કે તમે ઓછું કરી નાખો, અનંગ વધારી દો અને વર્ગજ્ઞાન વધારી દો. કરતા માટેની આખી તમારી શું કહેવાય, આરત એટલી બધી વધારી દો કે અનંગ વધી જાય. કરતા માટેનું બધી જાણ એટલે ગ્રંથોનો અભ્યાસ એટલો બધો વધારી દો, વર્ગજ્ઞાન એટલો બધો વધારી દો અને એનાથી આરત એટલી બધી વધારી દો કે તમારી અંદર કાળચક્ષસત્વ કોઈ દિવસ કરતા આપણાથી છૂટા જ ના પડે, અહીંયા કાળચક્ષસત્વ ના આવે. કેમ? એમણે ઉલટ ક્રિયા બતાવી. તો આ ત્રણ વસ્તુ સંયમ ભોગવૃત્તિથી. હવે ત્રીજી પહેલી વાત કરીએ. જો અનંગ ચક્ષસત્વ, કાળ ચક્ષસત્વ અને સંયમ ભોગવૃત્તિના વંશ ઉત્પન્ન કર્યા થયા પછી કીર્તારે ઈચ્છાવૃત્તિ ઉત્પન્ન કરી, આ ઈચ્છાવૃત્તિથી 72 તત્વોની ઉત્પત્તિ થઈ છે. હવે આ ઈચ્છાવૃત્તિ એટલે હવે આપણી અંદર બધાની અંદર ઈચ્છા થાય જ કે નહીં? ઈચ્છાઓ છે કે નહીં મને કહો તો, કેમ છે? કોઈ દિવસ વિચાર આવ્યો કે મારી અંદર એટલી બધી ઈચ્છાઓ કેમ થાય છે? આપણે કર્તાના અંશ છે, કર્તાના અંશ છે ને, કર્તાને જો આટલી મોટી 72 આટલા તત્વો ઉત્પન્ન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈને આખું જગત ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ તો આપણી અંદર નાની નાની ઈચ્છાઓ તો હોય કે નહીં? તો આપણી અંદર ભાઈ આપણે કર્તાના અંશ છે માટે આ ઈચ્છાઓ છે. એટલે ઈચ્છાઓને દબાવવાની નથી, ઈચ્છાઓને સમજણપૂર્વક પાર પાડવાની છે. ઈચ્છા જો આપણને આપી છે તો અત્યારે કેમ આપણને આ ઈચ્છા કેમ થઈ? કરતા પાસે આવવાની ઈચ્છા કે મંદિરમાં જવાની ઈચ્છા થઈ તો મંદિરને જવાની ઈચ્છા થઈ ને પછી પિક્ચર જોવા જવાની પણ ઈચ્છા થાય, ગરબા ગાવા જવાની પણ ઈચ્છા થાય, બધી ઈચ્છાઓ થાય. જેવી રીતે જે તત્વો આપણી અંદર પોખ્યા છે ને બધા કરતા, એ બધા આ ચોરેસે તત્વ પોખ્યા છે. પોખ્યા છે એટલે આપ્યા છે. એ કોઈ પણ વસ્તુને આપણે નલિફાઈ એને કાઢી ના શકીએ, એ રે રે ને રે જ. ખાલી એને આપણે યોગ્ય રસ્તો આપવાનો છે, ઉપયોગ કરવાનો છે. કેનેથી? કરતાની સજાણ જાણ વૃત્તિ દ્વારા. આપણી અંદર થોડી આપી છે ને, જે સજાણ જાણ આપણી અંદર બી આપેલી છે એ કરતા જોડે જોડી અને એ ઈચ્છાને આપણે કરતા તરફ જવાની ઈચ્છા તરફ જવા માંડવાની. આ બધી જ ઈચ્છાઓ ધીમે 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 ક્યાં જવા માંડે? કરતા તરફ જવાની ઈચ્છા કરવા માંડીએ તો કરતાની 72 તત્વોની બનાવવાની ઈચ્છા આપણી અંદર બરોબર સમજાય છે. હવે આ 72 તત્વો શું કામ કરે છે એ જરા જોઈએ. હા, એટલે હું ટૂંકમાં સમજાવી દઈશ, કારણ કે 72 તત્વો આખા તો અત્યારે સમજાવાય એ શાંતિથી સમજાવીશ, પણ અત્યારે આ ત્રણ તત્વો તમને પાક્કા સમજાવ. 72 તત્વ એટલે આખું જગતની રચના. જગતની કરતાએ જે જગતની રચના કરી છે ને એ એટલી સમજપૂર્વક કરી છે કે એમાંથી ક્યાંય કશું તમે બાદ કરી શકો એમ છો નહીં.
એને બાદ કરવા જઈએ તો આપણે બાદ થઈ જઈએ. કારણ કે કરતા એ એટલી સમજપૂર્વક, એટલા જો સૌથી પહેલાં પ્રકાશ બ્રહ્મવૃત્તિ રાખીને સૌથી પહેલાં શું કરી નાખ્યો, શું કર્યું પહેલાં? આખી સૃષ્ટિનો પ્રાણ ઉત્પન્ન કર્યો. પ્રાણ એ જે બ્રહ્મ છે, આખો સૃષ્ટિનો પ્રાણ ઉત્પન્ન કર્યો. એટલે પ્રાણ વગર તો આપણે જીવી શકીએ એમ છે નહીં કોઈ. એટલે સૌથી મોટું કામ એમણે શું કર્યું? પ્રાણ આપ્યો. પછી બીજું આપણે શું આપ્યું એમને? બીજી કઈ વૃત્તિ કરી? એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. બીજી કઈ કરી આપણે? સંજમ વૃત્તિ. તેથી શું કર્યું? કોઈ પણ ક્રિયા કરવા માટે થઈને આપણને પોખણ આપી. પોખણ ઈચ્છા તો પછી આપી, પોખણ આપી. એ કંઈ પણ ક્રિયા કરવા માટે પહેલાં તમારે વર્ગ જ્ઞાન લેવું પડશે, પછી એના અનંગનો ઉપયોગ કરવો પડશે, ને પછી કાળચક્ષ. અને આ કાળ આવશે જ. એટલે તમે પહેલાં જ સમજીને કરશો કે આ મારે આટલું બનાવવાનું છે, પછી આટલું ખાઈને આટલું પૂરું કરીને મૂકી દેવું પડશે. આ પૂરેપૂરું ખાયા કરાશે નહીં. કોઈ પણ વસ્તુનો ભોગ પૂરેપૂરો થઈ શકશે નહીં, કારણ કે કાળચક્ષ સત્વ મૂક્યું છે. એટલે સંયમ ભોગ વૃત્તિ આપીને એ લોકોએ આપણી પાસે આલાકાટા મૂકી દીધું. આલાકાટ એટલે આખું જગત. આપણે કોઈ લગ્નમાં જઈએ એટલે કેટલી બધી ડીશો હોય, આખું મોટું મોટા ટેબલના ટેબલ ભરેલા હોય, પાણીપૂરીથી માંડીને બધું જ હોય. તેમાંથી તમારે શું ખાવું હોય, તમારે પસંદ કરવાનું હોય કે નહીં, એ રીતે કરતાં એ આખું જગત આપણી પાસે મૂકી દીધું જ. હવે એમાંથી તમારે કોનું વર્ગજ્ઞાન લેવાનું, કોનું અનંગ લેવાનું ને કોનો કાળ કરવાનો, એ બધાની તમારી અંદર સમજણ પણ મૂકી દીધી છે. કરતા એ અલ્પજ્ઞ જાણમાં બધું જ મૂકી દીધું છે. હવે એનો ઉપયોગ કરવા માટે થઈને હવે એમણે શું કર્યું? કોનો ઉપયોગ કરશે, કેવી રીતે કરશે? વસ્તુ તમારી પાસે, ધારો કે કોઈ વસ્તુ બનાવવાની હોય તો તમારી પાસે પહેલાં એનું આખું સ્ટ્રક્ચર, તમે કોઈ બિલ્ડિંગ બનાવો છો તો તમારી પહેલાં શું જોઈશે? આખો પ્લાન જોઈશે ને. આર્કિટેક્ટ તમારે બોલાવવા પડશે. પ્લાન જોઈશે. પ્લાનમાં કઈ કઈ રો મટીરિયલ કેટલું જોઈશે, કેવી રીતે કયા સ્ટેજમાં કયું કયું બનાવવાનું થશે, બધી જ આપણી પાસે પ્લાન આવી. એ રીતે કરતા એ આખો પ્લાન અહીંયા 72 તત્વોમાં મૂક્યો. સૌથી પહેલાં એમણે કીધું કે આ પ્રાણ થઈ ગયો, આટલું બધું મૂકી દીધી, હવે એવું બનાવું કે જેથી એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. તો સૌથી પહેલાં એમણે કોને ઉત્પન્ન કર્યા? તમે નહીં બોલો, આ લોકોને પૂછવા દો. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન કરી, હવે એમાંથી જ આખો આ બધો મસાલો છે, આખો આમાંથી બધો મસાલો કાઢવાનો છે. તો આખું જગત હવે વાઇબ્રન્ટ છે. કોનાથી? પ્રાણથી વાઇબ્રન્ટ થઈ ગયું છે આખું. હવે એ વાઇબ્રન્ટને અંદર એવું પેલું મૂક્યું નિરંજન તત્વ કે જેનાથી બધા આકર્ષાય. આકર્ષણ રૂપી, હા એ કયો ને, પ્રાણ મૂકી દીધો ને સોહંગ પ્રણવમાં. આખી કરતાની જાણરૂપી આખો સોહંગ પ્રણવ મૂકી દીધો. હવે એમાંથી કરતાએ શું કીધું? આ બધાને મારે આકર્ષિત કરીને રાખવા પડશે કે નહીં, આખું જગતને ચલાવવા માટે. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશગંગાઓ, આખા બ્રહ્માંડો, અનેકો બ્રહ્માંડો અત્યારે કેમ ના આમ નામ તોળાઈ રહ્યા છે, વિચાર કરો તમે. કોઈ દિવસ ડિસ્કવરી ચેનલ કે કોઈ દિવસ પેલું જોશો ને તો ખબર પડશે કે બધી આકાશગંગાઓ આમાં ફર્યા જ કરે છે. એને કોઈ આધારની જરૂર નથી. સૂર્ય, ચંદ્ર, તારા બધા ફર્યા જ કરે છે. કેમ? તો કે આ નિરંજન તત્વ છે એ બધાને તોળીને ખેંચ પકડીને રહ્યું છે. આ નિરંજન તત્વ એટલી મોટું કામ કરે, એને આપણે આપી દીધું આદિ નારાયણ નામ. વેદાંતવાળા હોય કે બધા પેલા, આદિ નારાયણ એટલે જેણે આખા જગત, એને આખો પાવર આપી દીધો. કોનો? જગતને રચવા કરવાનો. આ નિરંજન તત્વને આખી જગતને, હવે આ તમારી પાસે આ વાઇબ્રન્ટ જગત છે આખું. હવે એમાંથી તમારે આમાંથી જે ઉત્પન્ન કરવું એ કરી શકો. આવું કરવાની તૈયારી રૂપે આપી. હજી કશું થશે નહીં, આ બધું એમ કરતાની પેલી પ્લાનિંગમાં છે. આ વૃત્તિઓ એનું પ્લાનિંગ છે આખું. અંશ વૃત્તિ જ્યારે નાખશે ત્યારે બધું ચાલશે. એ પહેલાં આખું પ્લાનિંગ છે, આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. કોનો? બ્રહ્માંડનો. હવે આ બ્રહ્માંડના પ્રોજેક્ટમાં સૌથી, એટલે ઈચ્છા વૃત્તિ નાખીને એમણે આખો કોણ કરી દીધું? આખું આકર્ષણ તૈયાર કરી દીધું. હવે આ આકર્ષણ, એટલું બધું આકર્ષણ થયું એમાંથી, એ નિરંજન તત્વમાંથી શું ઉત્પન્ન થયું? અવ્યાકૃત. અવ્યાકૃત અવ્યાકૃત એટલે શું? આદ્ય શક્તિ. શક્તિ એટલે શું? ઉર્જા. એ ઉર્જા ઉત્પન્ન કરી, એ ઉર્જા હવે શું કામ કરશે? બધાની અંદર જે આપણો ઉત્સાહ છે ને, એ ઉર્જાનો એ ઉત્સાહ છે. આ ઉર્જા ઉત્પન્ન કરી. હવે આ બધું જ હજી મેનિફેસ્ટ એટલે પ્રગટ કશું થયું નથી. હજી આ બધી જ વસ્તુ
એમની વૃત્તિમાં છે, આ વૃત્તિ છે આખી. હવે એ આખી ઉત્પન્ન આખી સૃષ્ટિમાં ઉર્જા ઉત્પન્ન કરી, હવે ઉર્જામાં બી પાછું કેવું કર્યું, એમાં બી ચાર મહાતત્વો ઉત્પન્ન કર્યા. આ તો હું સમજાવું છું એટલા માટે કે તમને પ્રેક્ટિકલ વસ્તુ સમજાય કે હવે ઉર્જા ઉત્પન્ન થઈ, હવે ઉર્જા હવે તમારી અંદર એકદમ વાઇબ્રેશન આવવા માંડે, એકદમ તમને આમ આમ કંઈક થવા માંડે તો તમને કેવો આનંદ થાય કે નહીં. તમને જ્યારે કોઈ દિવસ તમે જો કોઈ દિવસ ભગવાનની આગળ બરાબર તૈયાર થઈને ગયા હો અને આપણા નામ શું આપણા સમાધિ છે રઘુરામજી મહારાજની સમાધિ, તમે કોઈ અનુભવ કર્યો હોય, તમે એને માથે ટેકો અને જો તમે ધ્યાનથી કરીને કર્યા હોય તો તમારું આખું આ જણજણે, કારણ કે સમાધિમાં એ ઉર્જા ને એ સમાધિમાં એ બધું છે અંદર, એ ત્યારે તમને અંદરથી એટલો બધો આનંદ ઉત્પન્ન થાય કે હા કેવું રઘુરામજીએ કૃપા કરી, પરમગુરુએ કૃપા કરી, આ બધાએ કૃપા કરી. બંધ કરવું પડશે, મારો છે, બંધ કરો. પરમગુરુએ કૃપા કરી, કૃપા કરી અને જે અંદરથી આનંદ ઉત્પન્ન થયો ને આ કયું થયું, આનંદ તત્વ. આ આનંદ તત્વ કારણ આવું ઉત્પન્ન થયું. આ તમને શોર્ટ દાખલો આપું છું, બંધ કરી દો, બંધ કરી દો. પ્લેન એરોપ્લેન મોડ કરી દો ને. એટલે એ આનંદ તત્વ ઉત્પન્ન થયું. આ આનંદ તત્વની સાથે સાથે શું થયું, આ બધાથી કંઈક હું જુદી છું થયો ને એ વખત. ધારો કે આપણને આવું થાય, આવો અનુભવ થાય, પરમગુરુનો અનુભવ થાય, પ્રકાશનો અનુભવ થાય, આપણી અંદર વાઇબ્રેશનનો અનુભવ થાય, આ બધાનો જે લોકો સાચા સાધકો છે એ લોકોને આ થાય જ. અને એ જે અનુભવ થાય ને આપણી અંદરથી જે એક આનંદનો આખો એક આમ શું કહેવાય ઉત્તેજના ભરાઈ જાય અને આપણી અંદર તો અત્યારે એમ થાય કે આપણે અંદરથી કંઈક જુદા છીએ. એટલે એ મહાન તત્વ આ બધાની અંદર આ વસ્તુ ઉત્પન્ન કરીને આનંદ તત્વ અને મહાતત્વ અવ્યાકૃતમાં મૂકી દીધું. એટલે બધાની અંદર કંઈક અનોખો ઉત્સાહ આનંદ જે આવે ને તો એ કોનું કારણ છે, આનંદ તત્વનું. અને જ્યારે કંઈક આપણે એકદમ શાંત હોય, સરસ હોય ને બધા આપણી અંદર કંઈક જુદાપણાનો અનુભવ થાય તો આપણે મહાન છે. આ બધાને ક્યારેક ક્યારેક થતો જ હોય એ અનુભવ કોનો છે, મહાતત્વનો. હવે આ બે આ વસ્તુ થઈ ઉત્પન્ન એટલે હવે એમાંથી પાછું આ આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ ઉત્પન્ન થયું. આ આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ કેવી રીતે ઉત્પન્ન થયું તમે એટલો આ તો હું તમને સામાન્ય અનુભવ કહું છું કે આપણે નદી કિનારે જઈએ કે દરિયા કિનારે જઈએ ત્યારે તમને શું થાય, સાચું બોલજો, શાંતિથી બેસો તમે નદી કિનારે તો તમને શું થાય, આનંદ થાય કે નહીં, કેમ આ કે ત્યાંથી આવ્યું છે, આ પ્રકૃતિ ક્યાંથી આવી છે, આનંદ તત્વમાંથી પ્રકૃતિ આવી છે. એટલે આખી પ્રકૃતિ આનંદ તત્વનું જ મૂળ કારણ છે. અને આનંદ તત્વ ક્યાંથી આવ્યું છે તો કે અવ્યાકૃતમાંથી, એ ઉર્જાના સમૂહમાંથી. ઉર્જા ક્યાંથી આવી છે તો કે નિરંજનમાંથી. નિરંજન ક્યાંથી આવ્યું છે તો કે પ્રકાશ બ્રહ્મમાંથી. અને પ્રકાશ બ્રહ્મ ક્યાંથી આવ્યું છે તો કે કર્તાની વૃત્તિમાંથી. એટલે ક્યાં અલ્ટિમેટલી જાઓ, ક્યાં કરતા સિવાય ક્યાંય આપણો આરો જ નથી, કરતા સિવાય કશું છે જ નહીં. હવે આ પ્રકૃતિમાંથી આ બધું નીચે ઉતારતા ગયા ને એમ એમ વળ ચડાવતા ગયા. પરમગુરુએ શું કર્યું, આ બધું વળ ચડાવતા ગયા. બધા કેવલ છે હવે બધાના વળ ચડાવે છે અને વળ ચડાવીને આપણને એવા બાંધી દેશે કે તમે આમાંથી નીકળો જ નહીં. કેમ નીકળો નહીં તો કે અહીંયા રહીને તમે મારું ભજન કરો, નહીં નીકળવા માટે નહીં, અહીંયા રહો મારી સાથે રહીને તમે મારું ભજન કરો. એમનો મૂળ હેતુ જે છે કે હું બધું આમાં તમારા માટે બનાવ્યું છું, આટલું બધું મૂકું છું આલાકાટા, એનો ઉપયોગ કરો પણ મને યાદ કરીને કે આ તમે આ કરતાએ આપેલું છે, મારું નથી, કે આમાં મારું કાંઈ એમાં મારી કોઈ આવડત નથી, મારું કોઈ અહંકાર ત્યાં કામ ચાલે એવું નથી. તો એ ત્યાં આગળ કરતાએ આ રીતે કામ કરીને આ કર્યું. હવે શું થયું, આ જે પ્રકૃતિ તત્વથી એમાંથી એમણે કરતાએ શું કર્યું, ત્રણ ગુણ ઉત્પન્ન કર્યા. જો આ આખા 72 તત્વ હું તમને ગણાવી દઉં છું, ત્રણ ગુણો ઉત્પન્ન થયા. ત્રણ ગુણો કયા કયા, તમો ગુણ, પહેલો તમો ગુણ, કારણ કે પહેલાં અજ્ઞાનમાંથી જ આપણી ઉત્પત્તિ થઈ છો, આ આપણી ખાસ કહેલાનું પહેલો તમો ગુણ લેવો પડે. હા, ક્રમ પ્રમાણે, હવે બધું ક્રમ પ્રમાણે લઈશું આપણે. પહેલો તમો ગુણ કેમ ઉત્પન્ન થયો, કારણ કે આખું જગત અજ્ઞાન હતું ને, અઘોર અંધકારમાંથી આ ઉત્પન્ન થયું છે. કારણ કે જો ખબર પડી ગઈ આપણે, જે પેલા આમના સનકાદિકોને ખબર પડી ગઈ તો જતા રહ્યા, એ લોકો જેવા અજાણ્યા રહ્યા ત્યારે આપણે અહીંયા આવ્યા છે. આ અજ્ઞાન રહ્યા ને હું આ હું 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 કરતા થયા ને એટલે અહીંયા આવ્યા છે. એટલે આ તમો ગુણ, એટલે સૌથી પહેલો તમો ગુણ, પછી આવ્યો સત્વ ગુણ અને પછી આવ્યો રજો ગુણ.
તો તમોગુણમાંથી શું શું ઉત્પન્ન થયું કોઈને ખબર છે? કે વખતે મહેશભાઈ થોડું કરાવેલું હતું, તમોગુણમાંથી 10 કાળ ઉત્પન્ન થયા. એ પછી ધીમે ધીમે બધું સમજાશે કે કયા કાળ એટલે શું. આપણે આમનામ બોલી જઈશું, મોઢે કરી જઈશું એવું નહીં, દરેકે દરેક વસ્તુને સમજવાની કે કાળ એટલે શું. 10 કાળ ઉત્પન્ન થયા. આપણને ખબર નથી પડતી કે આપણી અંદર તમોગુણ ક્યાં ક્યાં કામ કરે છે. સૌથી પહેલો સ્વભાવ કાળ લઈએ. ચાલો એમાં ઉત્પન્ન એક જ બે દાખલા આપી દઉં. સ્વભાવ કાળ, આપણે એમ કહીએ કે મારો તો કેમ તમે આટલો બધો ગુસ્સો કરો, મારો તો સ્વભાવ જ એવો છે. સીધા આપણે શું કહી દઈએ, મારો સ્વભાવ જ, એટલે મારા સ્વભાવને હું પકડી રાખું એટલે આ તમોગુણ થયો કે નહીં. સ્વભાવ. હા, પછી પૃથક કાળ, તો કે શું, તો કે મને બનતો આ બધું આવડે, તમને ના આવડે, જુદા કરે તમે, તો આ પૃથક કાળ થઈ ગયો. પછી અજ્ઞાનકાળ થયો, તો કે અજ્ઞાનકાળ કરો, તો કે હું જે વસ્તુ હું કોણ છું એ જ જાણતું, અને છતાંય હું કર્યા કરું છું, તો એ અજ્ઞાનકાળ થયો કે નહીં. આ બધી જ એટલે આવા 10 કાળ ભર્યા છે એ આપણને ખબર બી ના પડે કે આ તમોગુણ છે. એટલે એક વખત સમજવાનું કે આ ગુણ ક્યાં છે ને શું કામ કરી રહ્યો છે. એટલે જ્યારે જ્યારે અહંકાર ઉત્પન્ન થાય ને ત્યારે અહમ ભાવના એ ત્યાં પહેલાંની ભાવનાની છે, તો કે જ્યારે જ્યારે એ ઉત્પન્ન થાય ને ત્યારે આપણી અંદર સમજવો જોઈએ કે આ તમોગુણ છે, આ હું નથી, આ સ્વભાવ મારો. એમ કે હું કહું કે હું જેવું બોલું કે મારો સ્વભાવ આવો, તરત જ કે ભાઈ આ તો તમોગુણ બોલ્યો હું નહીં. તો આ એની જાગૃતિ રાખવાની આવી, તો આપણે પરમગુરુ સાથે જઈ એ જોડાઈ શકશું, નહીં તો આપણે હુંમાં જ જોડાઈ જઈશું. એટલે આ હવે આ થયા કાળ. પછી રજોગુણ, ના સત્વગુણ. સત્વગુણમાં શું શું બન્યું છે? 5 અંતઃકરણ ને 5 અવસ્થાઓ. હવે આ શું છે, અંતઃકરણ ને અવસ્થા શું છે? અંતઃકરણ અને અવસ્થા શું છે એની સમજ શું જરાક. અંતઃકરણ એટલે પહેલાં તો એનો તમને ગુજરાતીમાં સાચો અર્થ કે અંદર રહેલું કરણ. કરણ એટલે સાધન, આપણું અંદરનું સાધન છે. જે આપણી અંદર જે બધી ભાવનાઓ લાગણીઓ બધું થતું હોય ને એનું સાધન છે આ અંતઃકરણ. આ અંતઃકરણ એ સત્વગુણમાંથી બનેલા છે. કેમ સત્વગુણમાંથી બનેલા? કે સત્વગુણ છે ને હંમેશા સારું સારું પકડે. સત્વગુણવાળા જે વ્યક્તિઓ હોય એ સારું સારું પકડે. તો અહીંયા અંતઃકરણો છે ને એ બધું મૂળ મુદ્દે સારું પકડે. વિચાર કરો, મારા મનમાં કંઈ પણ વિચાર આવે તો સારો જ વિચાર કરું ને પહેલાં. સારો વિચાર કર, હું તો સારો જ વિચાર કરું, ને એમાં સંકલ્પ અને વિકલ્પ બંને થાય. આજે સત્સંગમાં જવું છે કે નથી જવું, પહેલાં તો વિચાર કયો આવ્યો? સારો વિચાર આવ્યો, પછી કે ના ના ના, આજે તો પિક્ચર જોવા જવાનું છે. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે ને એ મન અંતઃકરણ છે. પછી બીજું અંતઃકરણ આવે એટલે પછી આવે બુદ્ધિ અંતઃકરણ. આ બધા પાછા તત્વો સાથે જોડાયેલા છે. પરમગુરુએ એટલી મોટી કળા બનાવી છે કે ના પૂછો વાત. આ મન અંતઃકરણ છે ને એ કોને જાણે મૂકી દીધું ખબર તમને? હા, પૃથ્વી તત્વ સાથે મૂક્યું, અને મન અંતઃકરણ આપણા સ્થૂળ દેહ સાથે મૂક્યું. એટલે સ્થૂળ દેહમાં મન બરાબર કામ કરે. હું આવું ઈચ્છું ને હું તેવી છું એમાં હું બધું કામ કરું. ત્યારે હું મારા શરીરને હું શરીર રૂપ મારું બની જાઉં. હા, પછી અવસ્થા તો પછી લાવું, પહેલાં તો આટલો તો સમજો કે હું અને આ સ્થૂળ દેહ છું. આપણે જ્યારે આપણને શું સમજીએ, આપણે આપણું નામ છે, હું મીતા છું, કે તમે હિમાંશુભાઈ છો, કે તમે ગીતાબેન છો, તો કોઈ પણ કરો તો હું આ દેહને જ તમે કહો છો ને, તમે બીજા કોને કહો છો? તો એ કોનું છે? તો કે એ મન કહે છે, તું નહીં મન કહે છે. તો આ મન ત્યાં કરે. અને ક્યારેક તમે બોલો છો, તમે જાગતા હો ત્યારે બોલો છો, ઊંઘમાં જાઓ ને ત્યારે હું 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 કોણ છો? હવે કોઈ પૂછે કોણ છો તો એ કંઈ સુવા દે ને, જવાબ નહીં આપી શકો. કારણ કે જાગ્રત અવસ્થામાં મન અંતઃકરણ કામ કરતું હોય છે, અને ત્યારે તમે કહો કે હું આ દેહ છું. આવી રીતે આ 5 અંતઃકરણો આમાં બનેલા છે. પછી એમાં પછી બુદ્ધિ આવે, પછી આવે અહંકાર, પછી ચિત્ત, પછી નચિત. શું છે ભાઈ, ખબર છે નચિત શું છે? જો હવે પાછા 5 અંતઃકરણો જોડે 5 તત્વો જોડતા જઈએ. આમાં મનમાં કયું અંતઃકરણ? મન અંતઃકરણ, પૃથ્વી તત્વ, પછી બુદ્ધિ અંતઃકરણ, જળ તત્વ. કેમ ભાઈ જળ તત્વ એની સાથે જોડ્યું એને? થોડુંક લોજિક દોડાવો. કેમ જળ તત્વ? બુદ્ધિમાં હંમેશા વિચારો ચાલ્યા કરે,
હંમેશા વિચારો ચાલતા જ હોય, એક પછી એક પછી એક વિચાર, બુદ્ધિ હંમેશા વિચારો કર્યા કરે, ઘાટ ઘડ્યા કરે નવા નવા. કેમ, જેમ પાણી વહેતું હોય ને આખો વખત, એ રીતે ઘાટ ઘડ્યા કરે, એટલે એ જળ તત્વનું છે. પછી ત્રીજું આવે અહંકાર અંતકરણ. અહંકાર અંતકરણ કેવું હોય, નિશ્ચય કરે. અને એ ક્યારે કરે, હું જ્યારે મોટો બની જાઉં ત્યારે નિશ્ચય કરે. આ અહંકાર એટલે અભિમાન નહીં હો, સમજો, આ ખાસ વસ્તુ સમજો. આપણે કે તું બહુ અહંકારી છો, અહંકારી તો એવું નહીં. અહંકાર અંતકરણ કરતાં એ પોખેલું છે કોઈ પણ કાર્ય કરવા માટે, નિશ્ચય કરવા માટે. હા સાચો, આ નિશ્ચય કરવા માટે અહંકાર અંતકરણ. અને ત્યાં અગ્નિતત્વ છે, એટલે અગ્નિતત્વમાં શું હોય, જોશ હોય. એટલે કોઈ પણ નિશ્ચય કરવા માટે જોશ જોઈએ, એટલે અગ્નિતત્વ છે, એટલે અહંકાર અંતકરણ છે. પછી આવ્યું હવે ચિત્ત અંતકરણ. શું છે ચિત્ત એટલે, શું કોઈ સમજાવશે ચિત્ત એટલે? તમે નહીં હો, બોલ ચિત્ત એટલે શું? ના, ચિત્ત એટલે આપણી અંદરના જે સંસ્કારોનો મોટો જમેલો છે ને, એ ચિત્તનો છે. આપણી અંદર બધું બહુ ભરેલું પડ્યું છે, આપણા 7 જન્મોના જૂના જૂના સંસ્કારો લઈને આવેલા છીએ. તમને ખબર છે આપણે કેવી રીતે આવ્યા છીએ? આપણે બધી આપણી જૂની વાસનાઓ લઈને આવ્યા છીએ. આપણે મૃત્યુ સમયે બધા એમ કહે કે તમારી મન, મૃત્યુ સમયે તમારી વૃત્તિ ક્યાં હોય એ પ્રમાણે તમારો જન્મ થાય, એવું આપણે આમાં બી લખેલું છે. તો વૃત્તિ એટલે આપણે આખો દિવસ એક, આપણે એક ડોલ લઈને આવ્યા છીએ અને ડોલમાં આપણે આખો દિવસ ચર્ન કરીએ, ડોલ હલાવ્યા કરીએ છીએ. શું શું દરેકે દરેક કામ કરી કરીને, આ કામ કરવું, તે કામ કરવું, આ મારો દીકરો, ના મારી દીકરી, ના મારું, આ જે આખું આ બધા સંસ્કારોને હલાવ્યા કરે છે. એમાં છેલ્લે છેલ્લે જે બધું ઉપર, આપણે તને ખબર, કંઈ હલાવો ને એટલે ઉપર મેલ ઉપર આવે, બધો ઉપર તરી આવે ને, એ આપણા બધા સંસ્કારો તરી આવે, એ આખા તરીને આવે. હવે આપણે મરીએ ને ત્યારે આ બધું લઈને જઈએ, એ ચિત્ત છે આપણું. આ ચિત્ત આપણું લઈને આવ્યા છે, એ ચિત્તમાં આપણા બધા સંસ્કારો ભરેલા છે. એટલા બધા સંસ્કારો, એવો બી બની શકે, અમે લોકો ઘણી વખત પાસ્ટ લાઈફ રિગ્રેશન કરીએ. તમને ખબર છે પાસ્ટ લાઈફ રિગ્રેશન શું કહેવાય? સાયકોલોજીનો એક સબ્જેક્ટ છે. એમાં જ્યારે કોઈ વ્યક્તિને બહુ માંદા અને એવું હોય ને, તો એને એને લઈ જાય હિપ્નોથેરેપીમાં. હિપ્નોથેરેપિસ્ટ આવે, એને પાછલા જન્મોમાં, એને એને એવી રીતે એની પ્રક્રિયા ચાલે, એમાં ધીમે ધીમે એને પાછલા જન્મોમાં લઈ જાય. એમાં જો કોઈ ઇંગ્લિશમાં વાંચતા હોય તો હોય તો એક છે, એક મેની માસ્ટર્સ મેની લાઈવ્સ, એવું એક પુસ્તક છે, મેની માસ્ટર્સ મેની લાઈવ્સ. તો એમાં એક સાચી બનેલી ઘટના ઉપર છે કે એક બહેન હતી, એને બહુ બધા રોગો હતા, ખૂબ બધા, અમેરિકામાં ખૂબ બધા રોગો હતા. અને એ ડૉક્ટરે પોતે આ લખેલું છે બધું, તો કે એટલા બધા રોગો હતા અને બધી બહુ દવાઓ કરી, બહુ બધું કર્યું પણ નહીં પત્તો ખાધો. એટલે એના પા એને કીધું કોઈ હિપ્નોથેરેપિસ્ટ પાસે લઈ ગયા, એટલે આ જે ડૉક્ટર જે હતા એની પાસે લઈ ગયા. એટલે એમણે એમને એમ કીધું કે ભાઈ મને એક તમારું રેકોર્ડિંગ, મને એક શરત આપું તમને કે હું આખું તમારું જે કરું એમાં રેકોર્ડિંગ કરું, અને તમારે મને સંમતિ આપવાની કે જે પણ હું જેને બોલાવું એને તમારે અહીં હાજર રાખવાના. પેલી બેન એટલી બધી કંટાળેલી હતી ને, એટલે એણે કીધું સારું. એટલે એને એ વખતે એના જેટલા સગા સંબંધીઓ હતા એ બધા સગા સંબંધીઓને, ફ્રેન્ડ્સને બધાને ઊભા રાખ્યા, અને એને પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં, એટલે હવે તું એવી રીતે કરાવે, એને સજેશન આપે કે તું અત્યારે 20 વર્ષથી છો, પછી ધીમે 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 નાનપણમાં લઈ જાય, એને નાનપણમાં એના પ્રસંગો યાદ કરાવે, અંદરથી બોલતી જાય, એટલે એમાં એના જે જે સંસ્કારો લાગેલા હોય ને એ બધા સંસ્કારો પેલી બોલવા માંડે. અને પછી ધીમે ધીમે એ રીતે કરીને આ જન્મ પૂરું, પછી પાછલા જન્મમાં બે કે આગલો જન્મ, તો એ આખો એનું બહુ સરસ વાંચવા જેવું છે. એમાં એ પાછલા જન્મમાં લઈ ગયા અને ત્યાં આગળ એને પૂછ્યું કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. તો જેટલા ઊભા હતા ને એ બધા એના કોઈ જુદા જુદા સંબંધવાળા હતા. જે એની માં હતી એની બહેન હતી, જેને પિતા હતા એનો ભાઈ હતો, જેનો દીકરો હતો, એ રીતે જુદું 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 બધું હતું. અને જેના એટલે બધા એના જેટલા સંસ્કારો બધા ભેગા હતા એ બધા સંસ્કારો, એમાં કોઈ વખતે ક્રિશ્ચન હતી, કોઈ વખતે બીજા દેશમાં હતી, ત્યાં આગળ બી, એટલે આ બધા સંસ્કારો લઈને આ બેઠેલા હતા. હવે એમાં એને જ્યાં જ્યાં એની જે જે જગ્યાએ એને તકલીફો થયેલી એ તકલીફો એ ડૉક્ટરે કાઢી, અને એ તકલીફોથી એને ત્યાં આગળ છુટકારો અપાવ્યો માનસિક રીતે, અને પેલી વ્યક્તિ સાવ સાજી થઈ ગઈ. આ સાચી બનેલી હકીકત છે. એટલે આ સંસ્કારોનો જમેલો આપણે લઈને આવ્યા છે ચિત્તમાં.
એટલે ઘણી વખત આપણે કોઈક અજાણ્યાને મળીએ ને પછી એને જોઈને બહુ આનંદ થાય, કે તો બહુ સરસ છે, એની જોડે બહુ મજા આવી, તો કેમ? તો કે પાછલા જન્મનું કંઈક છે, કાં તો કોઈ જોઈને આપણને થાય, એની જોડે કંટાળો જાય, જોઈને આપણને દૂર ભાગવાનું મન થાય, તો શું છે એ? પાછલા જન્મનું છે, તે આ ચિત્તમાંથી ઉખડે બધું, સમજાય છે? નોટા હે, હા, એટલે ઋણાનું બંધ બધા જે હોય એ ચિત્તમાંથી પ્રગટ થાય. એટલે જ્યારે તમે આ મહાકારણ, એટલે આ આ કયું છે? વાયુ તત્વનું. ને વાયુ કેવો છે? વ્યાપક, સમષ્ટિમાં વ્યાપક છે વાયુ. એટલે આપણે પણ ત્યાં વ્યાપક બનીને જેટલું હોય ને બધું સંગ્રહીને ભેગા લઈ આવ્યા છે, બધું લઈને આવેલા છે અહીંયા આગળ. એટલે ચિત્તંતક. હવે નચિતંતક એટલે આ કયું છે? વાયુ તત્વ, સમજાઈ ગયું? અને નચિતંતકરણ આકાશ તત્વ. એટલે શું આકાશ? એટલે શું? હવે મને સમજાવો કોઈ, આકાશ તત્વ શું, એના કંઈક ગુણધર્મ બતાવશો? આકાશ તત્વ શું છે? આ દેખાય છે આકાશ, તો દેખાય છે આકાશમાં શું છે? કાંઈ નથી આકાશમાં, આ કલર દેખાય છે એ નથી, આકાશ ખાલી ખમ છે. એટલે નચિત કેવું છે? બધું ત્યાં આવા આકાશમાં વાદળા છે તો એ વાદળા આકાશની અંદર છે, આકાશમાં પ્લેન રહે છે તો આકાશની અંદર છે, પક્ષી ઉડે છે આકાશની અંદર છે, બધાને સમાવે છે પણ છતાં કશું છે નહીં, ખાલી ખમ છે. એવી રીતે આ નચિત અંતકરણ ખાલી ખમ છે, એ બધું ત્યાં આગળ શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. એટલે નચિત અંતકરણ બધાને સમાવે છે છતાં એ કશું જ કરતું નથી, આ નચિત અંતકરણ. એટલે આ આવી રીતે અને અંતકરણો આ થયા, અને એની જ પછી અવસ્થા આવે. કર્તાએ કેવું મોટું કામ કર્યું છે આ દરેકે દરેક તત્વને, અંતકરણને અને અવસ્થાને, આ બધાને સમય આપ્યો છે. 26,000 કેટલા શ્વાસ છે? 21,600 શ્વાસ છે એક દિવસના. દરેકે દરેક તત્વને અને દરેકે દરેક અવસ્થાને 4,320 શ્વાસ મૂક્યા છે. આખો દિવસ આ બધી અવસ્થાઓ બદલાયા જ કરે. એટલે તમે કોઈ વખત એમ કહો કે બહુ ગુસ્સો આવે છે તો કયું તત્વ ચાલે છે? અગ્નિ તત્વ, તમો ગુણ. કઈ અવસ્થા ચાલે છે? સુષુપ્તિ. સુષુપ્તિ એટલે શું? તમને કંટાળો આવે, ઊંઘ આવે, ગુસ્સો આવે, અને તમે તમે કોણ છો, તમે એવો ગુસ્સો આવે કે તમે કોણ છો એ તમે ભૂલી જાઓ, તો આ શું થયું? સુષુપ્તિ. આ સુષુપ્તિ અવસ્થા થઈ. આ 4,320 શ્વાસ અહીંયા મૂકેલા છે. આટલા શ્વાસ પૂરા થાય પછી જ તમારું બીજું થાય, બદલાય. એટલે દર વખતે આપણા મૂડ બદલાયા કરે છે તો કેમ? તો તમને ખબર પડે કે આ મારો આ શ્વાસ અત્યારે ચાલે છે. હવે કોઈ વખત આપણને બહુ મજા આવે, બહુ શાંતિ લાગે, શાંતિથી બેસી રહું છું, કોઈ જોડે બોલવું જ નથી, તો કઈ ચાલે છે? હા, અવસ્થા કઈ ચાલે છે? શાંતિથી બેસી જવું છે, કઈ ચાલે અવસ્થા? ફોન મોની કઈ બોલવું જ નથી, કેવું છે? શાંતિથી કઈ ઉનમુનીમાં કઈ ચાલે? અવાજ જ ના ચાલે, કશું જ ના થાય. અને ઘણી વખત એકદમ આંખ બંધ કરીને આમ જ રહેવું છે, ત્યાં કોઈ બાય કોઈ જોડે વાત નથી કરે, હું મારા રૂમમાં જતી રહું, તો શું થયું? તુર્યા, ગુસ્સો આવ્યો. પછી બધા જોડે બહુ શાંતિથી, ચાલો આજે ભજન ગાઈએ, આ તો સત્કેવલના ગાન ગાઈશું, આજે ભજન ગાઈશું, તો શું છે? સત્વગુણ, બુદ્ધિ અંતકરણ ચાલે, ભજન ગાઈએ, નવા નવા વિચારો આવે ને, નવો આજે આ ભજન ગાઈએ, આજે આ ગાઈએ, આજે આ ગાઈએ, કેમ જીગર નવું નવું કેમ મગજમાં આવે? તો એ બધું આવી રીતે થાય. એટલે એ કયું થયું? બુદ્ધિ અંતકરણ. એ અવસ્થા એની કઈ થઈ? કઈ અવસ્થા થઈ? સ્વપ્ન અવસ્થા. વિચાર કરો કેટલા સ્વપ્ન અવસ્થા થઈ ભાઈ. જાગ્રતમાં સ્વપ્ન થાય એ જુદી વસ્તુ છે, અને સ્વપ્ન અવસ્થા એટલે કેવી? તમે એમાં રમમાણ થઈ જાઓ. કેવલનું ભજન ગાયું, કેવલનો અર્થ આવ્યો, તો એમાં તમે રમમાણ થઈ જાઓ, તો તમે તમારામાં નથી રહેતા, તમારું એ સ્વપ્ન બની ગયું, સમજાયું? પણ એ કર્તાએ પોખેલું છે, એટલે કર્તાનું સ્વપ્ન બધું જ ચાલે, કર્તાની સુષુપ્તિ પણ ચાલે, કર્તાની બધી જ અવસ્થાઓ કર્તા માટેની ચાલે, પણ આપણા માટેની ત્યાં આગળ તો એવો રમણ કે હું એવો સરસ ગાઉં છું ને આ લોકો બધા આમ થઈ જશે, તો શું થયું? તે સ્વપ્ન ના ચાલે, એ સ્વપ્ન ના ચાલે કે આ કાલે સવારે હું આટલું ગાઉં છું ને કાલ ત્યાંથી મને ઇન્વિટેશન આવશે કે તમે ગાવા આવો, એટલે આ જે સ્વપ્ન આવ્યું ને તો ના ચાલે.
સમજાયું? કરતા માટે ગાઉં છું ને કરતા માટે ભાવથી આવે છે તો એ સ્વપ્ન બરાબર ચાલે. એટલે આ બધી વસ્તુ ક્યારે ક્યારે સમજાય કે જ્યારે આપણે આ અવસ્થા સમજીએ તો ને, અવસ્થા જ ના સમજી તો કેવી રીતે ચાલે? એ દરેકે દરેક અવસ્થાને સમજવાની, દરેકે દરેક તત્વને સમજ. હવે આટલી જ વસ્તુ યાદ રહેશે ને, ખાલી મને એટલું જ કહી દો, આપણે પૂરું થઈ ગયું, 5:10 થઈ ગઈ છે. ખાલી મને એટલું કહી દો કે આ 5 તત્વો અને 5 અવસ્થા, એટલું મને કોઈ કહી દો. ચાલો, પહેલી જાગ્રત અવસ્થા, કયું તત્વ? પૃથ્વી તત્વ. તમે નહીં બોલતા. પછી સ્વપ્ન, કયું તત્વ? જળ તત્વ. પછી સુષુપ્તિ, કયું તત્વ? અગ્નિ તત્વ. પછી તુરિયા, કયું તત્વ? વાયુ તત્વ. કેમ વાયુ તત્વ? વાયુ તત્વ છે ને પૃથ્વી, આ વાયુ તત્વમાં એકલી પ્રાણની સ્થિતિ હોય. ચાર, આ જે બે અવસ્થાઓ છે ને, છેલ્લી કઈ? ચિત્ત અંતકરણ ને મન અંતકરણ, ને છેલ્લી કઈ અવસ્થા? નચિત અને ચિત્ત. આ બંને અવસ્થામાં પ્રાણની અવસ્થાઓ છે. એટલે પ્રાણ એકદમ ધીમો ધીમો ચાલવા માંડે, એટલે વાયુ અહીંયા આગળ કંટ્રોલ કરે તમારો. અરે ભગવાન, વાયુ કંટ્રોલ કરે એટલે તમારી આ અવસ્થા થઈ ગઈ, એટલે વાયુ તત્વ. સમજાયું? અને પછી નચિતમાં આકાશ તત્વ. આટલું પાકું થઈ ગયું ને? હવે આગલી વખતે તમારે બધાને મોઢે કરવાનું પડશે. આટલું તમારે વાંચી લેવાનું છે. ક્યાં સુધી? તમો ગુણના આટલા કાળ છે ને, કાળ સુધી વાંચી લેવાનું છે. આવતા રવિવારે કાળ સુધી વાંચી લેવાનું છે, ને પછી એમાંથી આપણે ફરીથી પાછું કરીશું. એટલે પાક્કું થઈ જાય પછી આગળ વધશું, આપણે ઉતાવળ નથી કરવી. કેટલા કયા કયા આજે શું શું કર્યું આપણે? પહેલું પ્રકાશ બ્રહ્મવૃત્તિ, એને સમજાવવી પડશે તારો આવતી વખતે. શું સમજાવીશ? અવિકાસ ને કુંભસ્થ. હા, પછી બીજું તારે શું સમજાવવાનું? સંજંગભોગ વૃત્તિ. તું શું સમજાવશે? ઈચ્છા વૃત્તિ. અને તું શું સમજાવશે? ભાવિન ને તારું નામ, તું શું સમજાવશે? બોલ બોલ. ઈચ્છા વૃત્તિમાંથી નિરંજન તત્વ, એક જણ અવ્યાકૃત તત્વ, એક જણ આનંદ તત્વ, અને એક જણ મહાતત્વ. પછી પછી પ્રકૃતિ તત્વ. પછી તમારે મને કહ્યું છે, ધનંજય નથી આવ્યો હજી, પ્રકૃતિ તત્વ સુધી જ ગયા છે. એ ત્રણ ગુણ સુધી જ ગયા છે, ગણ હજી નથી આવ્યા. સત શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ. તમે જય બોલાવ તો એ બોલો. હા બોલાવો. કેવલ કર, આ સમજાવવાનું છે. આદ્ય સકરત કરુણેશ કેવલ, આ મંત્ર આપણે સમજવાનો છે પહેલા, પછી બોલવાનું. આમ નામ સમજ્યા વગર બોલશો તો નહીં ચાલે. આદ્ય સકરત સ્વરાજ કરુણેશ કેવલ, આ બધાનો અર્થ સમજાવવાનો છે. તમે બધા સમજાવજો મને, રોજ બોલો છો ને તો સમજાવવાનું. પછી હું હે ના, તમે સમજાવો, તમારે જ સમજાવવાનો, આ લોકો સમજાવશે. ચાલો બોલાવો, જય બોલાવો. સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય, જય 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 કેવલ સાહેબ.